મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથની મુલાકાતે છે મુખ્યમંત્રીનું ભવ્યથી ભવ્ય રીતે દલાલામાં સ્વાગત પણ કરવામાં આવ્યું છે સંબોધન કરી રહ્યા છે નાણાકીય વ્યવસ્થાપન અહીંયા ગુજરાતમાં પહેલેથી કર્યું છે અને એના ફળ આજે આપણને મળી રહ્યા છે તો આપણે સૌ સાથે મળીને આજે તો હું ભગાભાઈનો આભાર વ્યક્ત કરું કે મારી મારા અહીંયા સુધીના આવવા માટેની તકલીફ એક જ હતી કે વિધાનસભા ચાલુ છે અને એ કહે કે ના તમારે આવવું તો પડશે જ આવવું તો પડશે જ પણ કદાચ હું અહીંયા ના આવ્યો હોત તો મને ખરેખર નુકસાન થાત એવું લાગ્યું મને અત્યારે કે ભાઈ આજે મારા માટે પણ શ્રીભાઈ માતાજીને ચરણોમાં આસ્થાનું કેન્દ્ર છે મારા માટે પણ આસ્થાનું કેન્દ્ર છે તો ત્યાં શરણોમાં એમના ચરણોમાં શીશ ઝૂકાવીશું અમે પણ તમારા બધાની સાથે અને તમને બધાને મળવાનો મોકો પણ અમને અપાયો એ બદલ ધારાસભ્યશ્રીનો આભાર નહી અમારે ત્યાંથી આવવાનું ઘણું લાંબુ પડે અત્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે થોડીક એવું લાગે કે ભાઈ પણ એમનો આગ્રહ કરતા તો કહીએ તો દુરાગ્રહ જેવું હતું એટલે પછી અમારી પણ આપણે સૌ સાથે મળીને માતાજીના ધામમાં જે પણ ડેવલપમેન્ટ હોય એ ડેવલપમેન્ટે કરીશું અને આપણું આસ્થાનું કેન્દ્ર વધુને વધુ ઉજ્જવળ આપણા ભવિષ્ય માટે માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે આપણા સૌનું જે પણ આપણા જીવનમાં આપણને જોઈતી દરેકે દરેક વસ્તુ સમૃદ્ધિ આપણા અને વિરમું છું ભારત માતા કી જય વંદે ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથની મુલાકાતે જ્યારે પહોંચ્યા હતા સંબોધન કરી રહ્યા હતા વચ્ચે તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું છે સીએમ શ્રી બાઈ માતાજીના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને તેજ દરમિયાન તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને આ વચ્ચે તમને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં ત્યાં ચારસો જેટલા એનઆરઆઈ સહિત પચીસ હજારથી વધુ પ્રજાપતિ સમુદાયના લોકોએ પણ હાજરી આપી હતી